રામ મંદિરે જતા 66 યાત્રીથી ભરેલી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. તો વારાણસીથી અયોધ્યા ધામ જઈ રહેલી દર્શનાર્થીઓથી ભરેલી એક બસ ત્રિલોચન મહાદેવ નજીક ભવનાથપુર ગામ નજીક બેકાબુ થઈ જતા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટના રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે સર્જાઈ. અંગે મળતી માહિતી અનુસાર આ બસ વારાણસીથી ઉપડી હતી. તેમાં 66 મુસાફરો સવાર હતા, જેમાંથી 32 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો કરાયો છે. દુર્ઘટનામાં 5 લોકોની હાલત ગંભીર જણાવા રહી છે, કે જેમને BHU ટ્રોમા સેન્ટર ખાતે રેફર કરાયા હતા. તો બાકી અને ઇજાગ્રસ્તોને જોનપુરની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.